हेलो फ्रेंड्स, वेलकम योर चैनल जेनुं नाम छे वेस्ट माथी बेस्ट। तो फ्रेंड्स, आजे आपणे बनावीशुं मोजड़ी, न्यूबोर्न बेबी एंड तमारी कोई भी बेबी होय एनी साइजनी भी बनाई शको छो। एना माटे आ रीते माप लेवानुं छे। तमारुं पगनुं तळियुं होय ए प्रमाणे हूँ 4 सेंटीमीटर लऊं छूं। पगना तळिया प्रमाणे साइज लेवानी, एने आ रीते ड्रॉ कर नाखवानो शेप। ड्रो करता ना फावे तो चप्पलनું તળિયું હોય તેના વડે પણ આ શેપ લઈ શકો છો તમે। હવે કટ કરવાનું, ઓકે। હવે આપણે બીજો શેપ બનાવીશું ઉપરના ભાગમાં। એને આપણે આ રીતે ડ્રો કરેલું કટિંગ હતું એને આ રીતે ડ્રો કરી નાખવાનું। साइज अने आ साइड आ रीते शेप लेवानो छे, सीधो शेप लेवानो छे। वच्चे थी फोल्ड करी दईए एटले बने साइड सरखा शेप आवे। आ रीते सीधो शेप लेवानो छे, आ रीते आ रीते वच्चे थी आ रीते शेप लेवानो छे। ने हवे एने कट करी नाखवानो छे। एक आ शेप अने बीजो બે શેપ બનાવવાના છે, ઓકે। હવે આપણે એક અસ્તર લઈશું, એમાં આપણે આ કટિંગ કરીશું અને એક આ વેલ્વેટ લેશું, એમાં બી અંદર અસ્તર નાખવાનું છે અને બહાર આ કાપડ યુઝ કરવાનું છે। તમે કોઈ બી કાપડ યુઝ કરી શકો છો, એને આ રીતે કટિંગ કરી નાખવાના છે। બંને ડબલ ડબલ પડ છે, આ બી બે છે, આ બી બે છે, બંનેના બબે બબે પડ છે। અસ્તરના બી બે પડ છે એકના, અને વેલ્વેટના બી બે બે પડ છે। આ રીતે હવે અસ્તર હારે વેલ્વેટની સિલાઈ કરી નાખવાની છે। સિલાઈ કરી નાખી છે, હવે મેં વધારાનો ભાગ કાઢી નાખું છું। ઓકે, હવે આમાં પણ એમ જ। હવે આપણે બીજો ભાગ છે આ, એને આ રીતે અસ્તર હારે જોઈન્ટ કરી નાખશું। હવે આ રીતે એને સિલાઈ વડે નીચેના ભાગમાં, વચલો ભાગ છે નીચેનો, એમાં જ સિલાઈ કરેલી છે। હવે એને ઉથલાવી નાખશું આપણે આ રીતે, અને વેલ્વેટનો ભાગ છે ઉપર રહે એ રીતે સિલાઈ મારવાની છે। આ રીતે ઉથલાવી નાખવાનું છે આપણે સિલાઈ મારવાની છે। સિલાઈ માર દીધી, આ રીતે બંને ભાગમાં હવે છેલ્લો ભાગ છે એને અટેચ કરવાના છે। બે અલગ જોઈન્ટ હતા એને આ રીતે, હવે એને બી આ રીતે ઉતલાઈ નાખવાનું છે। હવે આ રીતે મોજડીને નીચેના તળિયાના ભાગને ને આ ઉપરના ભાગને આ રીતે સિલાઈ મારવાની છે। હું બતાવું છું એ રીતે સિલાઈ મારવાની છે। હા, આ રીતે સિલાઈ મારી દેવાની, સિલાઈ મારી દીધી છે, હવે એને ઉથલાવી નાખવાનું આ રીતે। જો થઈ ગઈ મોજડી તૈયાર જ છે, ઓલમોસ્ટ બંને મોજડી રેડી છે। આ તમે કોઈ બી સાઈઝની બનાવી શકો છો, લાગે છે ને સરસ? ફ્રેન્ડ્સ, અમારી આ મોજડી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર બતાવજો, અને અમારી ચેનલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો। આ રીતે લાંબા લાંબા ભાગને કટકાને કટ કરી નાખવાના છે અને ખૂણી આ રીતે કાપી નાખવાના છે। આ ડેકોરેશન માટે હું કરું છું મોજડીની ઉપર, સિમ્પલ। હવે આને ગાંઠ મારી દેવાની છે, આ રીતે હવે એ મોજડી ઉપર લગાવી દેવાનું છે। કેવી સરસ લાગે છે, કેટલી ક્યુટ ને નાની નાની છે। ફ્રેન્ડ્સ, અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને
અમારી ચેનલને કોમેન્ટ જરૂર કરજો જેથી અમને ખબર પડે કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો, અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય બાય.